રાજ્યના તમામ સમાચાર સાથે હું છું શિવાની. ઇમ્પેક્ટ ફીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે બિન અધિકૃત બાંધકામના માર્જિન અને પાર્કિંગ 50% ફી સાથે કાયદેસર થશે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2011માં અનેક જગ્યાએ અનઅધિકૃત બાંધકામ થયા હતા. લોકોની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે, જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે. સાથે જ વાઘાણીએ કહ્યું કે ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. 50 ચોરસ મીટર માટે 3000 ફી નિયત કરાઈ છે, જ્યારે કે 50 થી 100 ચોરસ મીટર સુધી 6000 ફી, 100 થી 200 ચોરસ મીટર સુધી 12000 ફી નક્કી કરવામાં આવી છે. તો 50 ચોરસ મીટર માટે, જેમ કે અમે જણાવ્યું કે 3000ની ફી નક્કી કરાઈ છે. સાથે જ વાઘાણીએ દાવો કર્યો કે આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. એક 10/2022 પહેલા જે બાંધકામો હતા એના ઇમ્પેક્ટ ફીનો કાયદેસરતાનો લાભ એ મળવાનો છે. એમ કહીશ કે ગેરકાયદેસરના અભિશાપમાં અને કોર્ટના કે અન્ય અરજીઓના આધાર ઉપર એનું બાંધકામ તૂટી જાય અને ભયના ઓથાર નીચે એમને રહેવાનું થતું. આપ જાણો છો એ પ્રકારે બી પરમિશનથી માંડીને અનેક મુશ્કેલીઓ પણ થતી. રાજ્યની સરકારે નક્કી કર્યું છે એમાં અરજી કરવાની તારીખ સાથે તમામ વિગતો એ હું આપને આપી રહ્યો છું. તમામ મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળ અને નગરપાલિકાઓમાં આ લાગુ પડશે.